नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय गणित जेनी वार्षिक परीक्षानुं प्रश्नपत्रनुं संपूर्ण सोल्यूशन आ वीडियो लेक्चर में जोवाना छीए। तो चलो मित्रों, मारी साथे अंत तक सुधी वीडियो जोशो तो तमने परीक्षानी अंदर खूब ज फायदो थशे, तेमज परीक्षानी अंदर तमने सारामां सारा मार्क्स पण प्राप्त थशे। तो शुरू करिए मित्रों, प्रश्न 1 अ खाली जग्याओ पूरो गम्मे ते 8। तेमा पहलू छे 1 लीटर बराबर खाली जग्या मिली। तो आपने ख्याल छे कि 1 लीटर बराबर 1000 मिली थाय। मित्रों, आ सिवाय जे गुजराती विषय के आसपास विषय जे छे तो एमना पेपरना सोल्यूशन पण आपणी चेनलना प्लेलिस्ट मां मुकेला छे। बीजा अन्य धोरणना पण छे, એટલે તમને જો ન ખ્યાલ આવે તો તમારા ભાઈ બહેનની મદદ લઈ અને પ્લેલિસ્ટમાંથી વિડીયો જોશો, અથવા તો એમને પણ તમે જાણ કરશો। ચાલો બીજો પ્રશ્ન છે, 72 ભાંગ્યા ખાલી જગ્યા કરવામાં આવે તો 9 થાય। જો આવું તમને ન આવડે તો એક કામ કરવાનું, 72 છે એને આ 9 વડે ભાગી દેવાના, તો 9 8 કેટલા થશે, 72 થશે। ચલો 72 માંથી 72 ગયા 0, તો અહીંયા કેટલા આવશે મિત્રો, 8। તો 72ને 8 વડે ભાગીએ તો જવાબ શું આવશે, 9। આ મિત્રો તમારી જાણકારી માટે, પરીક્ષામાં ફાયદો થાય એ માટે આ પેપર મૂકેલું છે, બરોબર। પરીક્ષામાં આ જ પેપર પૂછાય એવું જરૂરી હોતું નથી, પરંતુ આમાંથી પૂછાવાની શક્યતા વધુ, અથવા તો જો તમે આ પેપર વ્યવસ્થિત કરી લો તો તમને સારા માર્ક્સ પ્રાપ્ત થાય। 1 7 × 7 × 7 × 7 × 7 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 7, તો કેટલી વખત છે, 1 2 3 4 અને 5, તો 5 × 7 થશે। ચોથું છે, 8 × 9 બરાબર 9 × 8, બરાબર ને, 8 9 72 કે 9 8 72 થાય છે। પાંચમું છે, પેટર્ન પૂરી કરો, 49 44 39 34 29। તો જુઓ, પેલા 9 છે એની સાથે પછી બીજી વખત 4 છે, તો 9 વખત વાળો આવી ગયો, તો કે હા, તો હવે 4 વાળું આવશે, બરાબર, એટલે શું આવશે, 24 જવાબ આવશે। ચેનલમાં પ્રથમ વખત હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો। ગાયોના 36 પગ થાય, કેટલી ગાયો, તો 1 ગાયોના 4 પગ હોય, તો કેટલી ગાયોના 36 પગ થાય, તો 4ને આપણે 9 સાથે ગુણીએ તો 36 થાય, તો 9 ગાયોના પગ 36 થાય। ત્યાર પછી છે સાતમું, ₹20 ની 10 નોટ, તો 20 રૂપિયાની 10 નોટ બરાબર કેટલા થાય મિત્રો, 200 રૂપિયા થાય, શું થાય, 200 રૂપિયા થાય। આઠમું, 1 કેરીની કિંમત 12 રૂપિયા હોય તો 7 કેરીની કેટલી, તો 12 7 ને 84 રૂપિયા થાય। ત્યાર પછી છે 48.50 માઇનસ કેટલા કરીએ તો 15 આવે, તો ન આવડે તો એક કામ કરો, 48.50 એમાંથી આ 15 બાદ કરી દો। ચલો 0 માંથી 0 5 માંથી 0 એટલે 5 પોઈન્ટના પોઈન્ટ, 8 માંથી 5 જશે તો 3, 4 માંથી 1 જશે તો 3, તો 33.50 આવ્યા, તો અહીંયા જવાબ શું આવશે કે 33.50ને બાદ કરીશું તો 15 આવે। બીજું, સૂચના મુજબ કરો, નીચેની વસ્તુઓ માટે ભારેથી હલકા તરફ 1 થી 4 ક્રમ લખો। જોજો, ભારે છે ને 1 નંબર, હલકું છે ને 4 નંબર, તો પહેલી લાઈનમાં જુઓ તો કેરી છે એ ભારે હશે, તો કે હા, બરાબર, તો 1 નંબર, બીજા નંબરે કોણ આવશે, તો કે ચાવી, એનાથી ઓછી થોડીક ભારે હશે, તો કે હા, 2 નંબર, એના પછી ત્રીજા નંબરે કોણ આવશે, તો કે બિસ્કિટ છે, જુઓ તમે ઓરેઓનું, અરે વાહ, મોઢામાં પાણી આવી ગયું, અને ચોથા નંબરે રબર આવશે। હાલો, નીચેની લાઈન તો ખબર પડી જાય, ભારે છે, બસ, વેરી ગુડ, બીજું મોટરકાર, ત્રીજું સ્કૂટર કે વાસ્પા, ચોથું સાયકલ, તો આ રીતે નંબર આપવાના છે। બ ગણો અને લખો, પહેલું તો તમારે અહીંયા જે રૂપિયા આપેલા છે તમારે ગણવાના છે ને લખવાના છે। ચલો, 500 રૂપિયા અને 600 રૂપિયા, એટલે કેટલા રૂપિયા થયા, 600 રૂપિયા થઈ ગયા પહેલાં, પછી 5 રૂપિયા, પછી 1 એટલે 6, ફરી પાછા 2 એટલે 7 ને 8 રૂપિયા,
પછી પચાસ પચાસ પૈસાના બે એટલે એક રૂપિયો, એટલે આઠ ને એક નવ, તો છૂટા નવ રૂપિયા છે એટલે છસો ને નવ રૂપિયા થયા. બરાબર, કેટલા રૂપિયા થયા? છસો ને નવ રૂપિયા. બીજું ગણીએ, પચાસ રૂપિયા વીસ રૂપિયા, એટલે પચાસ ને વીસ સિત્તેર, સિત્તેર ને દસ એંસી, વત્તા ગણીએ પાંચ અને આ બે પચાસ પચાસ પૈસા રૂપિયો, પાંચ ને એક છ, તો કેટલા રૂપિયા થયા મિત્રો? છ્યાસી રૂપિયા થયા. બરાબર, તો આ રીતે આપણે ગણી શકાય. બે ક પેટર્નના સાચા વિકલ્પ લખો. પહેલું, જો અહીંયા તમને પેટર્ન આપેલી છે તો પેટર્નમાં આ ભાગ છે એ ઘૂંટેલો છે, બાકીના ત્રણ કાળા રંગથી ભાગ છે એ ખાલી છે. ચલો હવે એની સામેનો ભાગ આવી ગયો ઘૂંટેલો, પછી પાછા બે ભાગ છે સામસામેના ઘૂંટેલા. ચલો હવે ડાબી બાજુ પહેલાં હતો, હવે જમણી બાજુનો ઘૂંટેલો છે. ચલો એની સામેનો ભાગ ઘૂંટેલો છે, તો હવે શું આવશે? તો આપને ખ્યાલ આવી ગયો કે ભાઈ જમણી બાજુનો છે, તો હવે આ પેટર્ન આવશે. ક્લિયર? ચલો આ જો, ડાબી બાજુ જમણી બાજુ, ડાબી જમણી, જમણી બાજુ ડાબી બાજુ, તો જમણી ડાબી. ત્યાર પછી છે જો, ત્રિકોણનો એરો કઈ બાજુ છે? તો કે આ બાજુ. લંબચોરસ છે ઊભું છે, ત્રિકોણ ઊભું તો લંબચોરસ આડું, તો હવે ત્રિકોણ પાછું આડું છે તો લંબચોરસ કેવું થશે? ઊભું થશે. તો કે હા, તો હવે કઈ પેટર્ન આવશે? આ પેટર્ન આવશે. ડ પેટર્ન પૂર્ણ કરો. તો અહીંયા જુઓ તમે, બે બોક્સ છે, પછી બે બે વખત છે એટલે ચાર, બે ત્રણ વખત છે એટલે છ, હવે બે કેટલી વખત કરવાના છે? તો કે આપણે ચાર વખત કરવાના છે, બે વખત, ત્રણ વખત અને ચાર વખત. થઈ ગઈ પેટર્ન પૂર્ણ આ રીતે. બીજું, એક બોક્સ પછી બધી બાજુ એક એક લગાવ્યું વધાર્યું, તો એક બે ને ત્રણ, એક બે ત્રણ ચાર પાંચ, તો હવે શું કરીશું? એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. વેરી ગુડ. ચાલો હવે તો આ બાજુ એમ કરવું પડશે ને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત. ક્લિયર? બબે હતા, હવે ત્રણ ત્રણ કર્યા, તો આ રીતે આપણે પેટર્ન પૂર્ણ કરી શકાય. ત્રણ અ ગુણાકાર કરો ગમે તે બે. ચાલો એકત્રીસ ગુણ્યા પંદર આપણે કરવાના છે, તો એકત્રીસને પંદર સાથે ગુણીશું, તો પહેલાં એકમ દશકની શું? એક એકુ એક, ત્રણ એકુ ત્રણ, પાંચ એકુ પાંચ, પાંચ તેરી પંદર. તો ચાલો પાંચ, પાંચને એક છ, ત્રણને એક ચાર, તો ચારસો ને શું જવાબ આવ્યો? પાંસઠ. બીજું તેતાલીસ ગુણ્યા ઓગણીસ, તો તેતાલીસને આપણે ઓગણીસ સાથે શું કરવાના છે? ગુણાકાર કરવાનો છે. તો તેતાલીસનો ઓગણીસ સાથે આપણે ગુણાકાર કરીએ. એકમ દશકની શું? એક તેરી ત્રણ, એક ચોકુ ચાર, નવ તેરી સત્યાવીસનો સાતડો વધાવી બે, નવ ચોક કેટલા થશે? છત્રીસ ને બે આડત્રીસ, કરો સરવાળો, સાત, આઠને ત્રણ અગિયારનો એકડો વધાવી એક, ચારને એક પાંચ ને ત્રણ આઠ, તો શું જવાબ આવ્યો મિત્રો? આઠસો ને સત્તર. તો તમારે લખવાનો આઠસો ને સત્તર. અઠાવન ગુણ્યા સોળ, તો એકમ દશકની શું? એક અઠ્ઠું આઠ, એક પંચુ પાંચ, છ અઠ્ઠા આઠ છક, બોલો બોલો અડતાલીસ. વેરી ગુડ. આઠ વધેવી ચાર, છ પંચા ત્રીસ ને ચાર ચોત્રીસ, સરવાળો કરીએ, આઠ, આઠને ચાર, બારનો બગડો વધાવી એક, પાંચને એક છ, છ ને સાત આઠને એક નવ, નવસો ને અઠ્યાવીસ જવાબ આવ્યો. ત્યાર પછી ભાગાકાર કરો ગમે તે બે. એકાણુંને સાત વડે ભાગો, તો આ એકાણું છે એને સાત વડે ભાગવાના, તો સાત એકુ સાત, તો નવમાં સાત જાય તો બે, વધાવી એક, ઉપરથી એક આવ્યો ને, સાત તેરી એકવીસ, તો કેટલા આવ્યા જવાબ? તેર. બીજામાં છપ્પન ભાંગ્યા ચાર, ચાર એકુ ચાર, પાંચમાં ચાર જશે તો એક, એકે ભાગ નહીં આવે, ઉપરથી ઉતાર્યા છ, ચોકે ચોકે સોળ, શૂન્ય શૂન્ય, તો કેટલા આવ્યા જવાબ?
14, 96 ભાગ્યા 8, 8 એકુ 8, 9 માંથી 8 જશે તો 1, ઉપરથી ઉતાર્યા 6, 8 દુ 16, 16 માંથી 16 જે 0, તો શું જવાબ આવ્યો મિત્રો? 12. 4 અ છુપાયેલા ખાનગી સંદેશા શોધો. 3 હું 3 4 વી 4 ઘા 4 થી 5 છું 5, તો હું વિદ્યાર્થી છું. બીજું, ક માં ખ રૂ ગ ના ઘ મ ચ મ છ ની જસ જસે છ ટ, તો શું છે? મા રૂ ના મ મનીષ છે. થઈ ગયું, મારું નામ મનીષ છે. ત્યાર પછી ખાલી ખાના પૂર્ણ કરો. તો અહીંયા જો 9 છે, 39, તો 39માં 1 ઉમેરો તો કેટલા થશે? 40. 40ને 4 વડે ભાંગો તો 10 જવાબ આવશે. 40ને 4 વડે ભાગો તો શું આવશે? 4 એકુ 4, 0, તો ઉપરથી ત્યારે 0, તો અહીંયા બી 0 આવશે, 10. હવે એમાં 2 વડે ગુણો તો 10 × 2 એટલે 20, એમાંથી 3 બાદ કરો એટલે શું આવ્યું? 17. તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. નીચેના કોષ્ટકમાં આપેલી વિગતના આધારે પ્રશ્નોના જવાબ લખો. ધોરણ 1, 2, 3, 4, 5 વિદ્યાર્થીઓની સંખ્યા, હાજર સંખ્યા અને ગેરહાજર. તો ચાલો, કુલ વિદ્યાર્થી 40 છે, એમાંથી હાજર સંખ્યા 34 બાદ કરો તો ગેરહાજર કેટલા થયા? 6. બીજા ધોરણમાં 42માંથી 38 હાજર છે, 42માંથી 38 બાદ કરો તો 4 ગેરહાજર. ત્રીજામાં 41માંથી 40 હાજર છે, તો 41માંથી 40 બાદ કરો તો 1 ગેરહાજર. ચોથામાં 48માંથી 41 હાજર છે, તો કેટલા ગેરહાજર થયા? 7. અને પાંચમામાં 37માંથી 32 હાજર છે, તો બાદ કરો તો કેટલા આવશે? 5 ગેરહાજર આવશે. હવે તમારે જવાબ લખવાનું છે કે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થી ગેરહાજર છે. તો સૌથી વધુ 7 ગેરહાજર છે. કોની અંદર? ધોરણ 4માં. અને સૌથી ઓછા કોની અંદર છે? 3માં. કેટલા? 1. રેડી? તો ધોરણ 4માં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર છે અને સૌથી ઓછા ધોરણ 3માં. ધોરણ 2માં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો આપને ખબર છે કે ધોરણ 2માં કુલ 4 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા, 42માંથી 38 હાજર એટલે 4 ગેરહાજર. રેડી? ચાલો, કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો કુલ આપણે સરવાળો કરી નાખીએ, 6 ને 4 10 ને 1 11 11 ને 7 કેટલા થશે? 18 18 ને 5 23, તો 23 વિદ્યાર્થી કુલ ગેરહાજર છે. ખ્યાલ આવી ગયો? ઓકે. ચાલો, નીચેના દાખલા ગણો ગમે તે. 4. એક ડબ્બામાં 15 લિટર તેલ સમાય. એક ડબ્બામાં કેટલા લિટર? 15 લિટર. તો એવા 25 ડબ્બામાં કેટલા લિટર તેલ સમાય? 25 ડબ્બામાં કેટલો લિટર તેલ સમાય? તો 25 × 15 કરવાના છે. તો 25ને મિત્રો 15 સાથે ગુણશો, બરાબર, એટલે 25 × 15 એટલે કેટલો જવાબ આવશે? એકમ દશકની 0 1 5 5, 1 × 2 એટલે 2 250, વત્તા 55 25, વિદ્યાવી 2 5 2 10 ને 2 12, એટલે 125 વત્તા 250 એટલે કેટલા થશે? 375 લિટર તેલ સમાય. તો 25 ડબ્બામાં 375 લિટર તેલ સમાય. તમારે આવું લખવું પડે હો ભાઈ. એક ડોલ ભરવા 9 મગ પાણીની જરૂર પડે છે, તો આવા 45 મગથી કેટલી ડોલ ભરી શકાય? તો જો 9 મગ પાણીથી 1 ડોલ ભરાય, તો 45 મગ પાણીથી કેટલી ડોલ ભરાય? તો 45 × 1 ભાગ્યા 9, તો 9 પંચાને 45, 9 9 ઉડી ગયા, હા, તો 5 એકુ 5, તો 5 ડોલ ભરાય, બરાબર. ત્યાર પછી છે, હીરેને 72.50ની ટિકિટ લેવા 100 રૂપિયા આપ્યા, તો ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? તો 100 રૂપિયા આપ્યા, હા,
કેટલા રૂપિયાની ટિકિટ થઈ? 72.50ની. તો એ બાદ કરી દેવાના. હા ચલો શૂન્ય ભાગની આ લઈને દસકો લઈશું. અહીંયા કેટલા લખીશું? 0. અહીંયા 9, અહીંયા 9, અહીંયા બી 9, સોરી 10. 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જાય તો 7, 9માંથી 7 જાય તો 2, શૂન્ય શૂન્ય. તો 27.50 પૈસા એને પાછા મળશે. ચોથું, પેકેટમાં 3 લિટર નારંગી જ્યુસ છે એક પેકેટમાં, તો તેમાંથી 500 મિલીના કેટલા ગ્લાસ ભરાય? 500 મિલી એટલે કેટલું થાય? તો કે 1.5 લિટર. બરાબર, 3 લિટર. હવે 1 લિટર બરાબર 1000 મિલી, તો 3 લિટર બરાબર 3000 મિલી થશે. તો હવે એને 500 મિલીના ભરવાના છે. 3000 મિલી ભાંગ્યા 500, 2 મિનિટા ગયા. ચાલો 5 6 30, 5 5 ઉડી ગયા. તો કેટલા ગ્લાસ ભરાય? 6 ગ્લાસ ભરાય. 96 ચોકલેટ 6 બાળકોને સરખે ભાગે વેચતા દરેક બાળકના ભાગે કેટલી ચોકલેટ આવે? તો 96ને આપણે 6 વડે ભાગવાના છે. બરાબર, નો ખ્યાલ આવે તો જો આવી રીતે 96 લખીને 6 વડે ભાગી નાખવાના. 6 1 6, 9માં 6 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 6 6 6 36. તો કેટલો જવાબ આવ્યો? 16. તો દરેક બાળકોને ભાગે 16 ચોકલેટ આવે. તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 3 વિશે ગણિતનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોયું. તો હવે બાકીના વિષયનું પેપરનું સોલ્યુશન પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. અહીં વિડીયો પૂરો કરીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.